દાખલા નંબર 12, નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ છે. જો પી સી ડેશ 0.8 અને 3 પી બી બરાબર 2 પી એ હોય તો પી એ અને પી બી આપણે શોધવાનું છે. એકદમ મજા આવે એવો દાખલો છે, કારણ કે પહેલાં આપણે શોધવાનું શું છે, પી એ અને પી બી. તો પહેલાં તો પી સી ડેશ આપેલો છે, તો આપણે લખીએ પી સી બરાબર 1 માઇનસ પી સી ડેશ, એટલે આપણને પી સી મળી જાય. 1 માઇનસ 0.8 એટલે શું મળી ગયું, 0.2. આ એક જવાબ મળી ગયો પીસીનો, શેનો જવાબ મળી ગયો પીસીનો, એટલે પીસી આપણને મળી ગયું. ત્યાર પછી આગળ આપણને જે આપેલું છે તે લખીએ, 3 પી બી બરાબર 2 પી એ ડેશ આપેલું છે, આ વસ્તુ આપણને આપેલી છે. હવે આ 3 પી બી તો લખી જ દેવાના, ઓકે, પણ 2 લખીએ ને પછી પી એ ડેશ એટલે હું, તો આપણને ખબર પી એ ડેશ બરાબર 1 માઇનસ પી એ કહેવાય. શું કહેવાય, 1 માઇનસ પી એ, એટલે આની જગ્યા પર લખી દેવાનું 1 માઇનસ પી એ, આવું આપણે લખી દેવાનું અને આને કાઉન્સમાં રાખીએ બરાબર, આખા કાઉન્સ, એટલે આ રીતે આપણે લખી દેવાનું. આ બાજુ તો 3 પી બી છે જ, અહીંયા 2નો ગુણાકાર 1 સાથે એટલે 2 થાય, અને 2નો ગુણાકાર પી એ સાથે એટલે 2 પી એ થાય. આટલી વસ્તુ આવી ગઈ. હવે આ પી બી છે અને ભાગાકારમાં લઈ લઉં 3 ને, એટલે પી બી બરાબર શું આવવાનું, 2 માઇનસ 2 પી એ અને છેદમાં શું લઈ લેવાનું, 3. એટલે પી સીનો જવાબ આવી ગયો, પી બીનો જવાબ આવી ગયો, અને પરસ્પર નિવારક અને નિશેષ કે તો તમને ખબર છે જે આગળના દાખલામાં પણ આવી ગયું, પી એ વત્તા પી બી વત્તા પી સી બરાબર 1 થાય. તો પી એ નું પી એ બેઠું જ રહેવા દેવાનું, કેમ કે એ તો કંઈ છે બરાબર. પી બી એટલે આખું આ લખી દેવાનું, 2 માઇનસ 2 પી એ છેદમાં 3, અને પી સી એટલે આપણે શોધી કહ્યું 0.2 બરાબર 1, એટલે પી એ પી એ રહેવાનો એટલે જવાબ આવી જવાનો છે. જવાબ આવી જ જાય, ખબર જ પડી જાય આપણને. ચલો પહેલાં લસાઅ કેટલો લેવાનો, 3, એટલે આને 3 આપવાના, એટલે 3 પી એ, અને કઈ જ નહીં આપવાનું વચ્ચેવાળાને, એટલે 2 માઇનસ 2 પી એ, અને આ જે 0.2 છે એને 3 આપીએ એટલે કેટલા થાય, 0.6 થાય, કેટલા થાય, 0.6, ઓકે. અને આ બાજુ આવે કેટલા, 1 × 3, આ 1 જ આવે, ખાલી 3 ને પછી લઈ લો, કેટલા આવે 1, એટલે આ બહુ અગત્યનું કહેવાય અને ખાસ ધ્યાન આપવા જેવું છે, કારણ કે આ નહીં સમજણ પડે તો અથવાઈ જશે એટલે, ઓકે. ચલો આગળ, 3 પી એ માંથી 2 પી એ જાય એટલે ખાલી પી એ વધ્યું, 1 જ પી એ વધે બરાબર. આ 3 પી એ માંથી 2 પી એ એટલે 1 પી એ વધે, 2 અને 0.6 એટલે 2.6 આવે, અને આ 1નો ગુણાકાર 3 સાથે એટલે આ 3 ને પેલી બાજુ લઈ લીધા, એટલે પી એ બરાબર આ બાજુ 3 છે જ અને આ 2.6 પેલી બાજુ જાય, એટલે પી એ બરાબર કેટલા આવે, 3 માંથી 2.6 જાય તો 0.4 આવે, કેટલા આવે, 0.4. એટલે આ પણ ખૂબ અગત્યનું ને એકદમ સરળ ગણી છે. પી આવી ગયું, હવે પી બી બાકી ના આવ્યો, તો પી બીનું સૂત્ર મૂકવાનું જે ઉપર લખેલું જ છે, મેં આવ્યું જો, પી બી બરાબર 2 માઇનસ 2 પી એ છેદમાં, તો આની જગ્યા પર પી એ મૂકી દેવાનો, પી એ કેટલા, 0.4, 2 માઇનસ 2 પછી 0.4 અને છેદમાં 3, એટલે 2 માઇનસ 2 ગુણ્યા 0.4, 0.4નો એની સાથે ગુણાકાર કરે એટલે 0.8 આવે, અને છેદમાં 2 માંથી 0.8 જાય એટલે 1.2 આવે, અને 1.2 ભાગ્યા 3 કરવાના એટલે પી બી બરાબર પણ કેટલો આવવાનો, તો પી બી પણ 0.4 જ આવે, પી બી પણ કેટલો આવે, 0.4. જો પી સી એ તો શોધવા પડે, તો આપણે આપણને બે જ વસ્તુ પૂછેલું છે, પી એ અને પી બી, જેના બંનેનો જવાબ કેટલો આવે, 0.4 આવે. એટલે ખૂબ અગત્યનો અને એકદમ સરળ દાખલો ગણાવી શકાય. અહીં આપણા સ્વાધ્યાય 1.3ના બધા જ દાખલાઓ પૂરા થાય છે, એટલે આખું સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.